राजकोटना सर्वेश्वर चौक में वोकानो स्लेब तूटवानो मामलो स्टेडिंग कमिटी चेरमेने निवेदन आपीने जणाव्युं हतुं के 1995 पहेला गुजरात में कांग्रेस सरकार हती, परंतु महानगरपालिका में भाजपनी सरकार हती। आथी सरकार तरफथी पैसा पूरा न पड़ता जे ते समय सरकारे ज माहिती आपी हती के लागू पड़ता वोकानुं वेचाण करी शकाय छे। राजकोटमां आ प्रकारना 14 जेटला अलग अलग वोकळा छे ज्यां बांधकाम करवामां आव्या छे। आ तमाम बांधकाम धारकोने महानगरपालिकाए नोटिसमां पाठवी छे। स्ट्रक्चरल फिजिबिलिटी रिपोर्ट तात्कालिक कॉर्पोरेशन में जमा करावा माटेनो आदेश में आपवामां आव्यो छे। जो स्ट्रक्चरल फिजिबिलिटी रिपोर्ट कोई सबमिट नहीं करे तो आगामी दिवसों में कायदेसरनी कार्यवाही पण हाथ धरवामां आवशे। उत्सव दरमियान एक दुर्घटना बनी हती अने जे वात करवामां आवे तो जे वोकळा उपरनो स्लेब छे ते धराशायी थवानी घटना बनी हती। ત્યારબાદ છે તે મનપા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તેમની સાથે જ વાત કરીશું। હાલ જે એક મનપા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે શું છે સમગ્ર માહિતી? શિવમ કોમ્પ્લેક્સ 1 અને શિવમ કોમ્પ્લેક્સ 2 આ બંને કોમ્પ્લેક્સની ફિઝિબિલિટી સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ્સ કોઈ પણ મિલકત જ્યારે કોલેપ્સ થતી હોય, નાના મોટા એના કોલેપ્સેબલનો પ્રોબ્લેમ થતો હોય, ત્યારે સરકારના જીડીસીઆર મુજબ એ બિલ્ડિંગને મહાનગરપાલિકા નોટિસ આપતું હોય। અમે લોકોએ એના એઓપીને નોટિસ આપી છે કે એમનો સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ એટલે કે એ બિલ્ડિંગની ક્ષમતા તાકાત એ કેટલી છે એ તો એ બિલ્ડિંગે જ અમને આપવી પડે, એટલે એના માટેનો અમે લોકોએ રિપોર્ટ માંગ્યો છે। રિપોર્ટ શું આવે છે એના પછી અમે લોકો એક્શનનું વિચારી શકીએ। કરવામાં આવે તો રાજકોટમાં કેટલા વોકળાઓ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે અને તેના માટે શું કામગીરી કરવામાં આવશે? 1995 પહેલાં ગુજરાતમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સમગ્ર ગુજરાતની અંદર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું। 1995 પહેલાં અમારે ખૂબ સંઘર્ષ રહેતો, અહીંથી મેયર સાહેબને, સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબને, બધા લોકો પૈસા, કારણ કે સરકાર જ અમને પૈસા આપતી હોય ને અમે ચલાવતા હોય શાસન, પૈસા ન આવતા એટલે જે તે સમયે સરકારે અમને લોકોએ એવું કીધું હતું કે ભાઈ તમે વોકડા લાગુ વોકડા હોય, કોઈની જમીન હોય, એની બાજુમાં વોકડો જતો હોય અને ભરતી ભેણીમાં એને જોતો હોય તો તમે વેચી શકો છો। એવી રીતે અમે લોકોએ કુલ મિલાવીને 14 વોકડા, નાના મોટા, આખા વોકડા નથી વેચ્યા, આખો 100% વોકડા ઉપર ક્યારેય કોઈ બાંધકામ રાજકોટમાં છે નહીં, પણ લાગુ વોકડા કોઈને 80 વાર જગ્યા હોય, કોઈને 75 વાર જગ્યા હોય, એ અમે લોકોએ ઓક્શન કરીને એ પાર્ટી પાસેથી વધુ ને વધુ નાણાં લઈને અમે લોકોએ એ વેચ્યા છે। હવે સૌરાષ્ટ્ર ચોકની ઘટનાની પહેલાં જ્યારે સૌથી પહેલી વહેલી હું અમે લોકોએ પાર્ટીએ જવાબદારી, પછી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી, એમાં એક રાજ્ય સરકારની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અમને એક લેખિત સૂચના આપવામાં આવી છે કે રાજકોટ શહેર સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કે તમારા ગામની અંદર આવતી જૂની મિલકતો જેટલી છે, ચાહે પ્રાઇવેટ મિલકતો હોય, સરકારી હોય, અર્ધ સરકારી હોય, આવાસ યોજના હોય કે કોઈ પણ મિલકત હોય, એમાં પોલીસ સ્ટેશન પણ આવી ગયા, જૂના જેટલી મિલકતો છે એનો સર્વે કરવામાં આવે, એનું સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી જોવામાં આવે। એનું એક જ એજન્સીની દરખાસ્ત હતી એટલે નેગોશિયેબલના કારણે અમે લોકોએ પેન્ડિંગ રાખી હતી, પછી આવનારી સ્ટેન્ડિંગમાં પણ કદાચ એ એજન્સી સાથે નેગોશિયેબલ કરીને ભાવ એણે અડધો અડધ કર્યા છે। તો સરકારની સૂચના મુજબ અમે રાજકોટ આખામાં અમે આવનારા દિવસોમાં સર્વે કરાવવાના છીએ કે જે કોઈ પણ મકાન જૂના હશે કે જે પાડવાલાયક છે તો અમે લોકો એમને સૂચના આપશું કે ભાઈ આપનું મકાન છે એ રહેવાલાયક નથી, ચાહે સરકારી મિલકત હોય કે પ્રાઇવેટ મિલકત હોય, એનો સર્વે અમે લોકો આવનારા દિવસોમાં ચાલુ કરવાના છીએ। અને વાત કરવામાં આવે જે સર્વેશ્વર ચોકની ઘટના બની તો તે બિલ્ડિંગ જર્જરિત યાદીમાં હતી કે નથી? ના, એવી હજી આપને કહું છું કે એવી કોઈ પણ યાદીમાં સર્વેશ્વર ચોકનું નામ હતું જ નહીં। આ એક દુર્ઘટના છે, આપણે કદાચ અહીંયા ઊભા છીએ બહાર જશું તો આપણે ઠેબુ લાગીને પડી જશું તો કોઈ મેનેજેબલ વસ્તુ તો નથી જ, એમાં કોઈ મારો કે મહાનગરપાલિકાનો વાંક નથી, હું આગળ જઈને પડી જાઉં તો આ એક દુર્ઘટના કહેવાય ને, દુર્ઘટના આમ તો મોટી દુર્ઘટના થતા ટળી છે જ્યારે પણ આ પ્રકારની। હા, એક છે કે સર્વેશ્વર ચોકની ઘટના પછી આ પ્રકારના જૂના જેટલા બાંધકામો છે એને અમે ભવિષ્યની અંદર નોટિસ ઇસ્યુ કરવાના છીએ, સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ અમને જમા કરાવો એના માટે। ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે સર્વેશ્વર ચોકમાં જે ઘટના બની છે ત્યારબાદ મનપાના અધિકારીઓ દ્વારા છે તે નોટિસો ફટકારવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને જે સ્ટ્રક્ચરલ ફિઝિકલ સર્ટિફિકેટ છે તે પણ મેળવવામાં આવશે।